સુરતના રાંદેર વિસ્તારમાં ટેક્સી પાર્કિંગની ફોર વ્હીલ કારમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરવાનો પ્રયાસ કરતા ત્રણ શખ્સોની ધરપકડ કરી. કુલ 5.9 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. જ્યારે એમડી ડ્રગ્સની સપ્લાય આપતા અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા. ઝડપાયેલા શખ્સોની તપાસ કરતા પોલીસે 1.69 લાખની કિંમતનું 16.90 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. કે પાલનપુર જગતના આકાર છે જે ત્યાંથી એક વાહન જે છે ફોર વ્હીલ કે જે ટેક્સી પાસિંગ છે એમાં 3 ઈસમોની પાસે એમડી ડ્રગ્સ છે અને એ લોકો વેચવા માટે જઈ રહ્યા છે. જે આધારે રાંદેર પોલીસના માણસોએ ત્યાં છૂટાછવાયા ગોઠવી અને વોચ ગોઠવેલી અને જે બાતમીવાળી જે ગાડી જે છે એ ત્યાંથી નીકળતા ગાડીને રોકી એની ઝડપી કરતા એમાંથી 16.90 ગ્રામ એટલે કે 6,69,000નો એમડી ડ્રગ્સનો મુદ્દામાલ મળી આવેલી અને એમાંથી 3 આરોપીઓ મળી આવેલ અને એ બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર સસ્તા અનાજના દુકાનદારો ઓછું અનાજ આપતા હોવાની બુમરાણ ઉઠી. સસ્તા અનાજની દુકાન પર આપવામાં આવતો જથ્થો ઓછો આપવામાં આવતા હોવાનો ગ્રાહકનો આક્ષેપ થયો. રેશનિંગ કાર્ડ દીઠ 1 કિલો અનાજ ઓછું આપવામાં આવતું હોવાની ગ્રાહકોની ફરિયાદ હતી. રેશનિંગની દુકાનો પર તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. 5 કિલો અનાજ ઘટતું હોય અને એ ઘટતું અનાજ હોય એ બજારમાં પગ કરીને જતું રહે અને લોકો એના બિસ્કીટના કારખાનામાં ત્યાં વેચાય છે તો આ બધી આટલી બધી કાર્યવાહી થતી હોય છે અને અગાઉ પુરવઠા અધિકારીને તથા તંત્રને જાણ કરી હતી કે ભાઈ આ સમિતિના જે અનાજ છે એ અનાજ આવી રીતે જતા રહેશે અને એમને 2-4 રેડુઓ પાડી પણ એનું રિઝલ્ટ કઈ નથી. આજની તારીખમાં દિવાળીના સમયમાં લોકોને ખાવા માટે રાજકોટમાં આંગણવાડી મહિલા કર્મચારીઓએ 6 જેટલી માંગણીને લઈને રેલી સ્વરૂપે વિરોધ નોંધાવ્યો. માંગણીઓમાં આંગણવાડી કાર્યકર તથા હેલ્પર બહેનો કાયમી કર્મચારીનો દરજ્જો માનદ વેતન દૂર કરી 21,000 લઘુત્તમ વેતન 65 વર્ષની વયમર્યાદા પ્રોવિડેન્ટ ફંડની માંગણી મોબાઈલ અથવા રજીસ્ટરો 2માંથી 1માં કામ માંગો અને બદલીની માંગણી કરવામાં આવી. મહત્વનું છે કે અગાઉ આંગણવાડીની મહિલાઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી તે છતાં તેનો ઉકેલ ન આવતા તેમણે થાળીનાદ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ બહેનો છેલ્લા 10 મહિનાથી બિલ નથી મળ્યા. બહેનો નજીવા પગારમાં જીવતા હોય અને આ મોંઘવારી બધાને નડતી હોય. 2-2 મહિને પગાર થાય, આડેધડ પગાર કપાય. બહેનોને મોબાઈલમાં એન્ટ્રી ન થાય તો બહેનોના પગાર કપાય. તો બહેનોને આજે એક મેઇન માંગણી છે કે લઘુત્તમ વેતન આપો અને મોબાઈલ સારી કન્ડિશન આપો અને ટેકરો હોય કે ગુફા હોય તમામ જગ્યાએ એમાં નેટ આવે એવા મોબાઈલ આપો. આજે સમગ્ર ગુજરાતમાં 5 ઝોનમાં આંગણવાડી બહેનો જે વર્કર અને હેલ્પર છે તેની લાંબા સમયથી પડતર માગણીઓ છે તેને માટે થાળીનાદ સરકારની નીંદર જગાડવા માટે થાળીનાદનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આજે અમારો સૌરાષ્ટ્ર ઝોનનો કાર્યક્રમ છે. લગભગ 7 થી 8 જિલ્લામાં તમામ હેલ્પર વર્કર બહેનો અહીંયા ઉપસ્થિત છે અને જે કાર્યક્રમ છે એ રેલી કરવાના છીએ સરકારને ઊંઘમાંથી ઉઠાડવા માટે. બેરી સરકારના કારણે અવાજ સંભળાય એટલા માટે અમે થાળીનાદ કરી અને જિલ્લા પંચાયતથી રેલી શરૂ કરી અને હોસ્પિટલ ચોકે પૂરી કરશું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં વરાછા પોલીસ મથકની સરપ્રાઇઝ વિઝિટ કરી ગૃહમંત્રીની સાથે પોલીસ કમિશનર અજય તોમર પણ ઉપસ્થિત રહ્યા. દરમિયાન તેમણે લોકઅપ રૂમની મુલાકાત લઈ લોકઅપ રૂમનું નિરીક્ષણ કર્યું હતું.